ગુડ મોર્નિંગ બાળ મિત્રો, મજા આવે છે ને? પાણી જ પાણી, અત્યારે તો ચોમાસું ચાલી રહ્યું છે. ચોમાસામાં વરસાદનું પણ પાણી જ પાણી બધે દેખાય છે, અને ત્યારે તમારો પાઠ પણ તમારે પાણી જ પાણી ભણવાનો છે. કેટલું સરસ! આપણે બધાએ જોયું કે પાણી એ તો આપણી પ્રાથમિક જરૂરિયાત છે. પાણી વિના આપણે જીવી જ ન શકીએ. તો પાણીના મુખ્ય સ્ત્રોત વિશે પણ તમે જાણકારી મેળવી. પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ. તો આપણે પાણીના સ્ત્રોત વિશે જાણ્યું, પાણીના ઉપયોગો વિશે પણ ઘણી બધી માહિતી મેળવી કે પાણી પીવા માટે ઉપયોગી છે, પાણી ખેતરમાં પાક ઉગાડવા માટે ઉપયોગી છે, વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે પણ પાણી ઉપયોગી છે, મમ્મીને રસોઈ બનાવવા માટે પાણી ઉપયોગી છે, આપણને નાહવા ધોવા કપડાં ધોવા આમ રોજિંદા કાર્યોમાં પાણીનો ઉપયોગ ખૂબ જ થાય છે, કારખાનામાં પણ નાની મોટી વસ્તુઓ બનાવવા માટે પાણીનો ઉપયોગ થાય છે, વીજળીને ઉત્પન્ન કરવા માટે પણ પાણીનો ઉપયોગ થાય છે, અને આગ ઓલવવા માટે પણ પાણીનો જ ઉપયોગ થાય છે. તો પાણી કેટલું બધું ઉપયોગી છે, એટલે જ તો પાણીને અમૂલ્ય સંપત્તિ કહી છે. તો બાળકો, એ જ પાણીને આપણે સાચવીને રાખવું હોય તો એના માટે આપણે પાણીનો સંગ્રહ કરવો પડે, એટલે કે આપણે એને સ્વચ્છ વાસણમાં સાચવીને રાખવું પડે. તો આપણે પાણી ડોલ, જગ, ડ્રમ, પાણીની ટાંકી, માટલું, પવાલી એ દરેકમાં સંગ્રહ કરી શકીએ છીએ. એ જ રીતે આપણે જોઈએ તો કેટલીક જગ્યાએ ભૂગર્ભ ટાંકી હોય છે, એટલે કે જમીનની નીચે એકદમ મોટી મોટી ટાંકીઓ બનાવેલી હોય, એમાં કેટલા બધા લીટર પાણી સમાઈ જાય, અને જ્યારે આપણને પાણી ન મળે ને ત્યારે એ પાણીનો ઉપયોગ આપણે કેટલા બધા દિવસ સુધી કરી શકીએ. આમ ભૂગર્ભ ટાંકીમાં પણ પાણીનો સંગ્રહ કરી શકાય છે. જ્યારે આપણને મુશ્કેલી પડે છે ત્યારે આપણે એ મુશ્કેલીના સમયમાં પાણીની અછત હોય ત્યારે આ સંગ્રહ કરેલા પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. અને બાળકો, તમે જાણો છો, પાણીનો આપણે જે વાસણમાં સંગ્રહ કરીએ ને, એટલે કે જે વાસણમાં પાણી ભરીને સાચવીને મૂકીએ, એ જ વાસણના જેવો જ આકાર પાણી ધારણ કરે છે. બાકી પાણીનો કોઈ આકાર હોતો નથી. તો કેટલું બધું તમને શીખવા મળ્યું પાણી વિશે! આમ તો તમે રોજ પાણીનો ઉપયોગ કરો છો, પણ જ્યારે આપણે પાણીનો પાઠ ભણીએ છીએ ત્યારે આપણને પાણી વિશે કેટલી બધી જાણકારી મળે છે, જે આપણે એમાંથી ઘણું બધું જાણતા પણ નહોતા. હવે બાળ મિત્રો, આ જ પાણીનો આપણે સંગ્રહ કરતા પણ શીખ્યા, પણ એ પાણીનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો છે. તો વિવેકપૂર્ણ ઉપયોગ એટલે કેવો ઉપયોગ? તો એ પાણીનો જ્યાં જેટલી જરૂર હોય એટલા જ પ્રમાણમાં ઉપયોગ કરવો, નકામો એને વેડફવું નહીં, એટલે કે એનો બગાડ થવા દેવો નહીં. તો સમજ પડી ને કે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ એટલે શું? તો ચાલો બાળ મિત્રો, પાણી એ તો ખૂબ કિંમતી અમૂલ્ય વસ્તુ છે, એનો બગાડ કેવી રીતે ન થાય એ પણ આપણે શીખવાનું છે. તો આપણે પાણીને જરૂર પૂરતું જ વાપરવાનું, એટલે કે આપણને જેટલું જોઈએ છે એટલા જ પાણીનો આપણે ઉપયોગ કરવાનો, એનાથી વધારે પાણી આપણે લેવાનું નહીં, અને લીધા પછી એનો બગાડ કરવાનો નહીં, એને સાચવીને રાખવાનું. જેમ કે આપણને નાહવા માટે એક જ ડોલ પાણીની જરૂર છે, તો પછી આપણે
બે કે ત્રણ ડોલ પાણી ભરીને બગાડવાનું નહીં. ઘણા લોકોને એવી ટેવ હોય છે કે બાથરૂમમાં નાહવા માટેના પાણીનો નળ ચાલુ ને ચાલુ જ રાખે છે, પણ પાણી આપણને જેટલું જોઈએ છે એટલું લઈને આપણે નળ બંધ કરી દેવો જોઈએ. તો બાળમિત્રો, આ બધી સારી સારી ટેવો તમે પણ યાદ રાખજો. ધારો કે તમને આમાંની કોઈ ટેવ નથી ખબર, તો આજથી હવે તમે આ બધું શીખ્યા પછી આ પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું શરૂ કરી દેજો. દાખલા તરીકે તમે બ્રશ કરો છો સવારે ઉઠીને, તો શું થશે, સવારે બ્રશ કરતી વખતે પણ તમે પાણીનો નળ ચાલુ નહીં રાખશો. આપણે બ્રશ કરી રહીએ પછી જ આપણે મોઢું ધોવા માટે નળ ચાલુ કરવાનો, અને જેટલું આપણને પાણીનો ઉપયોગ કરવો છે એટલું કર્યા પછી નળ ફિટ બંધ કરી દેવાનો. યાદ રહેશે ને બધું. કપડાં અને વાસણ ધોતી વખતે પણ શું થાય છે, ઘણા લોકો નળ ચાલુ ને ચાલુ જ રાખે છે અને નળ બંધ કરતા જ નથી. તો આપણે કપડાં ધોતી વખતે કે વાસણ ધોતી વખતે આપણને જેટલું પાણી જરૂર છે એટલા જ પાણીનો આપણે ઉપયોગ કરવાનો છે, અને નળ આપણને પાણી જોઈએ એટલું લઈ લીધા પછી આપણે બંધ કરી દેવાનું છે. પાણી આપણું વપરાઈ જશે તો આપણે પાછું નળ ચાલુ કરીને એ પાણીનો ઉપયોગ કરવાનો છે. તો આ બધી સારી વાતોને આપણે યાદ રાખવાની છે, બરાબર. હવે આપણે પીવા માટે પણ એવું કરીએ છીએ. ઘણીવાર એવું થાય છે કે આપણને બહુ જ ઓછું પાણી પીવાની તરસ લાગી હોય, તો આપણે શું કરીએ, મોટો ગ્લાસ ભરીને પાણી લઈ લઈએ, પછી એમાંથી અડધો જ ગ્લાસ પાણી પી લઈએ અને બીજો ગ્લાસ જે ભરેલો હોય એ પાણી આપણે ઢોળી દઈએ છીએ. તો આવું આપણે કરવાનું નથી. એવી જ રીતે ઘણાને ત્યાં એવું હોય છે કે નળ બગડી ગયા હોય છે બાથરૂમમાં, વોશ બેસિનમાં, તો શું કરે છે ઘણા લોકો, એ ટપકતા નળને કે પાઇપને રિપેર નથી કરાવતા. એના લીધે શું થાય છે, પાણીનો બગાડ થાય છે. તો આપણે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની છે કે ટપ 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 જે નળમાંથી પાણી ટપકતું હોય એ નળને ફિટ બંધ કરવાનો, અથવા તો આપણે એ નળને રિપેર કરાવવાની જરૂર હોય તો પ્લમ્બર પાસે રિપેર કરાવી લેવાનો, તો આપણું પાણી બગાડશે નહીં. નહીં તો આ રીતે બધા જ પાણીનો બગાડ કરશે તો નદીમાં પાણી ઓછું થઈ જશે. એટલે આપણે પાણીનો ખૂબ જ સાવચેતીપૂર્વક ઉપયોગ કરવાનો છે. શાળામાં એ જાહેર સ્થળે પણ પાણીનો બગાડ થતો હોય તો આપણે એ બગાડ થતો અટકાવવો જોઈએ. એવું નથી કે આપણે આપણા ઘરે જ બધું સાચવીને વાપરવાનું છે. આ જાહેર સંપત્તિ હોય એ જગ્યાએ પણ આપણે એનો બગાડ ન થાય એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી બાળમિત્રો, એવું હોય છે કે આપણે પાણી જે વાપર્યું હોય, હવે મમ્મીએ વાસણ ધોયા, એક ઉદાહરણ આપું છું, વાસણ ધોયા બાદ ડોલ અડધી ડોલ ભરીને પાણી રહ્યું છે, તો એ પાણી આપણે એમ જ નહીં નાખી દેવાનું, એ પાણી છોડ કે ઝાડને મળે એવી વ્યવસ્થા કરવાની. એ જ રીતે આપણે વોશિંગ મશીન કે વોશિંગ મશીનમાં વાપરેલું સાબુવાળું પાણી છે, અથવા તો મમ્મીએ ડોલ ભરીને પાણી કપડાં ધોવા માટે લીધું છે, તો એ પાણી પણ આપણે શું કરવાનું, એમ જ નહીં નાખી દેવાનું, એનું નકામું જવા નહીં દેવાનું, પરંતુ એ પાણીનો ઉપયોગ કરીને આપણે બાથરૂમ ધોવાનું, તો પેલું સારું પાણી આપણે બચાવીશું. તો આ બધી વાતોને આપણે બહુ જ યાદ રાખવાની. એ જ રીતે આપણે તહેવારોમાં પણ એવું કરીએ છીએ કે આપણે પાણી ગમે તેમ વાપરીએ છીએ, પણ તહેવાર આવે છે ત્યારે પણ પાણીને તો આપણે સાચવીને જ વાપરવાનું છે, પાણીનો બગાડ કરવાનો નથી. તો આ બધી સારી વાતો બાળકોએ પણ યાદ રાખવાની છે અને મોટા લોકોએ પણ યાદ રાખવાની છે. તો બાળકો, આપણે આ કિંમતી પાણીને, આપણી અમૂલ્ય સંપત્તિ એવા પાણીને ખૂબ જ વિવેકપૂર્ણ રીતે ઉપયોગમાં લેવાનું છે, અને એનો બગાડ ન થાય એ તમામ વાતોને આપણે યાદ રાખવાની છે, અને જીવનમાં હંમેશા આપણે સારી સારી વાતોને
अपनावानी छे। जो तमे पर्यावरण मां दरेक पाठ मांथी एक 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 सारी टेव तमारा जीवन मां अपनावशो तो एक दिवस तमे पण खूब सारा विद्यार्थी बनशो, खूब सारा માણસ બનશો અને તમે પણ કોઈને સારી વાતો સમજાવી શકશો। પણ એ પહેલા આપણે એ સારી વાતોને આપણા આચરણમાં મૂકવી એટલી જ જરૂરી હોય છે। તો બાળ મિત્રો, તમને આ બધી સારી વાતો યાદ રહેશે ને? આજે તમારે બધાએ આ બધી સારી વાતોને યાદ કરવાની છે અને હવેથી તમારે પણ આ બધી જ વાતો તમારા જીવનમાં અપનાવવાની છે। તો ઉતારશો ને બધી સારી ટેવને તમારા જીવનમાં? યાદ રહેશે ને બધાને? ગુડ બાય।